જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપણે સ્વાધ્યાય ત્રણ માટે મળીએ છીએ અને હવે આ સ્વાધ્યાયના છેલ્લા પડાવમાં હોવાથી ફરીવાર એકવાર યાદ અપાવી દઉં છું કે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની જે થિયરી અહીં બોર્ડ ઉપર મેં જે લેક્ચરમાં કરાવી છે એ એ ઉપરાંત જ્યાં જ્યાં કીધું છે કે ભાઈ આ ખાસ નોંધ કરી લેજો એ બધી થિયરી પાકી કરી લેજો ઉપરાંત દરેક સૂત્ર જો સૂત્ર નહીં આવડે તો એ કંઈ પણ દાખલો આવડશે નહીં એટલે વારંવાર યાદ અપાવું છું કે સૂત્ર કમ્પ્લીટ કરી નાખજો મધ્યક મધ્યસ્થ બહુલક અને ચતુર્થકો દશાંશકો અને શતાંશકો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાયમાંથી અમુક દાખલાઓ છે એ ગણવાના છે અને આ દાખલાઓ છે એ ડાયરેક્ટ તમને એમ ન કહે કે મધ્યક શોધો મધ્ય શોધો શતાંશક શોધો દશાંશક શોધો તમને કોઈ રીતે આડકતરી રીતે પૂછેલું હોય બરાબર ટ્વિસ્ટ કરીને પૂ પૂછ્યું હોય તો આ રીતે તમને જ્યારે ફેરવીને પ્રશ્ન પૂછે છે બરાબર એનું શું અર્થઘટન થાય બરાબર એ સમજવા માટે જ આપણે આજે આ દાખલાઓની પ્રેક્ટિસ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ તો અહીંયા આપણે સ્વાધ્યાય ત્રણમાં વિભાગ એફનો દાખલા નંબર એક છે બરાબર કે રકમ આ મુજબ આપેલી છે તમારી પાસે ચોપડી છે તમે ત્યાં રકમ વાંચી શકો છો બરાબર હું અહીંથી બોલું છું એ તમે સાંભળી શકો છો એ એક શાળાના પંચાવન વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે આપેલી છે એટલે આ રીતે પંચાવન વિદ્યાર્થીઓની માહિતી આપણને આપેલી છે એમાં બે પ્રશ્ન પૂછાશે આપણને કે ભાઈ જો ત્રીસ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટે જરૂરી ગુણ શોધો આ પહેલો પ્રશ્ન છે અને બીજું કે જો સૌથી વધુ ગુણ મેળવનાર પાંચ ટકા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમાં ન્યૂનતમ ગુણ કેટલા હોવા જરૂરી છે એટલે કે ઓછામાં ઓછા ગુણ કેટલા આવે તો એને શિષ્યવૃત્તિ મળે કેવા તો કે સૌથી વધુ ગુણ મેળવનાર પાંચ ટકા વિદ્યાર્થીઓ તો સૌથી વધુ ગુણ જે મેળવનાર પાંચ ટકા છે વિદ્યાર્થી એના ઓછામાં ઓછા ગુણ કેટલા હશે કે જેથી કરીને એને પાંચ ટકા વિદ્યાર્થીઓમાં શિષ્યવૃત્તિ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈ જ નથી કરવાનું બરાબર કે અહીંયા તમને શતાંશક ના બંને પ્રશ્ન છે બરાબર પહેલો પ્રશ્ન એ કીધો છે કે ભાઈ ત્રીસ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે બરાબર તો એ પાસ થવા માટેનું ધોરણ કયું એના ગુણ કેટલા બરાબર છે તો ત્રીસ ટકા કીધું છે એટલે આપણે જોવાનું કે બરાબર કે ત્રીસમો શતાંશક અહીંયા તમને શું મેળવવાનું કીધું છે ત્રીસમો શતાંશક બરાબર હવે શતાંશક શોધવા માટે એટલે કે મધ્યસ્થ બરાબર પછી દશાંશક ચતુર્થકોન શતાંશક શોધવા માટે આપણને ખબર જ છે કે વિદ્યાર્થી મિત્રો કે રકમ આપેલી હોય એટલે એક જ કોલમ આપણે સીધી બનાવવાની કહી તો કે સંચય આવૃત્તિની તો આપણે સંચય આવૃત્તિ લઈએ સેફ બરાબર ચાર પછી ચાર ને સાત અગિયાર અગિયાર ને અગિયાર બાવીસ બાવીસ ને ચૌદ છત્રીસ છત્રીસને નવ પિસ્તાલીસ પિસ્તાળીસને સાત બાવન બાવનને ત્રણ પંચાવન હવે આપણને પહેલો જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપીએ કે ભાઈ ત્રીસ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો પાસ થવા માટે કેટલા ગુણ હોવા જરૂરી છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું શોધવાનું છે તો કે પી ત્રીસ બરાબર છે એટલે આપણે લખીએ પી ત્રીસ બરાબર ત્રીસ કાઉસમાં એનના છેદમાં સો બરા એનના છેદમાં સો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ ત્રીસ કૌંસમાં કેટલા આવશે તો કે અહીંયા આપણે મૂકીએ છીએ પંચાવન છેદમાં સો અવલોકન ત્રીસ હવે પંચાવન ભાગા સો કરીએ એટલે આપણને કેટલા મળે વિદ્યાર્થી મિત્રો બરાબર ઝીરો પોઈન્ટ પંચાવન અવલોકન હવે ત્રીસ ગુણ્યા પં જીરો પોઈન્ટ પંચાવન કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળશે તો કે સોળ પોઈન્ટ પાંચ પી થ્રી બરાબર કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો સોળ પોઈન્ટ પાંચ હવે આપણે સંચય આવૃત્તિની અંદર જોવાનું કે સોળ પોઈન્ટ પાંચનો સમાવેશ શેમાં થાય છે બરાબર એ આપણો ચતુર સતાંશક વર્ગ બનશે બરાબર તો ચાર તો કે નહીં અગિયાર તો કે નહીં બાવીસ તો કે હાઈમાં થશે તો અહીંયા બાવીસની સામે જે આપણને સતાંશક વર્ગ મળે છે એને આપણે આ રીતે હાઇલાઇટ કરી દઈએ આ રીતે આપણને સતાંશક વર્ગ મળ્યો બરાબર હવે આપણે સૂત્ર મૂકીએ પી ત્રીસ બરાબર એલ પ્લસ ત્રીસ કાઉસમાં એનના છેદમાં સો માઇનસ એફ છેદમાં એફ ગુણ્યા સી હવે એલ બરાબર શું તો કે શતાંશક જે વર્ગ છે એની અધસીમા એટલે અહીંયા મૂકશું વીસ પ્લસ ત્રીસ ગુણ્યા એના છેદમાં શો તો એનું સાદુરૂપ અહીંયા આપણને મળી ગયું છે કે લોકેશન કેટલામું અવલોકન છે તો કે સોળ પોઈન્ટ પાંચ સીએફ એટલે કે સતાંશક વર્ગ છે તેના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે અહીંયા મળશે આપણને અગિયાર અને એફ એટલે સતાંશક વર્ગની આવૃત્તિ એ પણ અગિયાર જ છે અને વર્ગ લંબાઈ તો કે દરેકની વર્ગ લંબાઈ સમાન છે પણ આપણે જોવાનું છે શું તો કે સતાંશક વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી તો કે દસ હવે અહીં આપણે એનું સાદું રૂપ આપીએ તો કે વીસ વત્તા સોળ પોઈન્ટ પાંચમાંથી અગિયાર બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો તો કે પાંચ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ છેદમાં અગિયાર હવે અહીંયા જોઈએ પાંચ પોઈન્ટ પાંચ જે મળ્યા બરાબર છે એને ગુણ્યા દસ કરી એટલે પંચાવન થશે એટલે વીસ પંચાવન એને ભાગ્યા અગિયાર હવે અગિયાર ભાથી ભાગાકાર કરીએ એટલે અહીંયા મળશે આપણને પાંચ એટલે વીસ પ્લસ પાંચ તો પી ત્રીસ બરાબર કેટલા મળે પચીસ ગુણ પચીસ ગુણ તો વિદ્યાર્થીને પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી છે તો કે પચીસ ગુણ જરૂરી છે હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે સૌથી વધુ ગુણ મેળવનારા પાંચ ટકા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમાં ન્યૂનતમ ગુણ કેટલા હશે હવે આપણે જોઈએ કે સૌથી વધુ પાંચ ટકા વિદ્યાર્થીઓને મળે છે બરાબર છે તો આપણે જોઈએ કે ભાઈ આ આપણી માહિતી છે આ રીતે આપણે ચાલતા હોય સો ટકા માહિતી છે તો અહીં સુધી જે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ જે હતા એ નાપાસ થયા હતા બરાબર બરાબર તો પાસ થવા માટેનું ધોરણ પૂછ્યું હતું બરાબર તો અહીંયા આપણને પચીસ મળ્યા કે પચીસથી ઓછા ગુણ જે હતા એ બધા જ ના પાસ થયા હવે આગળ હાલી એટલે પાંચ ટકા જે વિદ્યાર્થીઓ છે સૌથી વધુ બરાબર એને શિષ્યવૃત્તિ મળે છે આ પાંચ ટકાને તો બાકીના જે પંચાણું ટકા છે એને શિષ્યવૃત્તિ નથી મળતી બરાબર છે તો આ પાંચ ટકા વિદ્યાર્થી છે એના સૌથી ઓછામાં ઓછા ગુણ કેટલા છે એને કે જેથી કરીને શિષ્યવૃત્તિ મળે બરાબર છે તો એ આપણે શોધવાનું છે એટલે કે આપણે અહીંયા મેળવવાનું છે પી પંચાણું બરાબર કે જો પી પંચાણું ટકા ગુણથી વધુ પી પંચાણું એટલે કે પંચાણું ટકા ગુણથી વધુ હશે એ એ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળશે તો આ જ રીતે આપણે સૂત્ર મૂકીએ પ્રશ્ન નંબર બે આપણો છે પી પંચાણું શોધીએ પંચાણું કૌશમાં એનના છેદમાં સો અવલોકન હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો પંચાણું પી પંચાણું શોધતા હોય તો આ જ રીતે અહીંયા ત્રીસ જે છે બરાબર એની જગ્યાએ જે કિંમત છે એટલી જ આવશે પંચાણું ગુણ્યા પંચાવનના છેદમાં સો હવે વિદ્યાર્થી મિત્રો તમારા કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરો કે ભાઈ પંચાણું ગુણ્યા જીરો પોઈન્ટ પંચાવન એટલે કેટલા મળે છે આપણને તો આપણને મળશે બાવન પોઈન્ટ પચીસ પંચાણું પોઈન્ટ ઝીરો પોઈન્ટ પંચાવનનો ગુણાકાર કરતાં આપણને બાવન પંચાવન મળ્યા હવે આપણે સંચય આવૃત્તિની અંદર જોઈએ કે બાવન પોઈન્ટ જે પચીસ છે બરાબર એ ક્યાં મળે છે તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા બાવન પોઈન્ટ જે પચીસ છે એ આપણને છેલ્લા અવલોકનની અંદર અહીંયા જોવા મળે છે તો છેલ્લા અવલોકનમાં જોવા મળે છે તો અહીંયા આપણે એને હાઇલાઇટ કરીએ આ રીતે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પાછો આ જ સૂત્ર મૂકીએ બી પંચાણું બરાબર એલ પ્લસ પંચાણું કાઉસમાં એનના છેદમાં સો માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી હવે અહીંયા આપણે એલ બરાબર કેટલા આવશે તો કે એલ બરાબર આપણને મળશે સાઠ કે જે આપણો શતાંશક વર્ગ છે બરાબર છે તેની અધ સીમા એટલે અહીંયા આપણે લખીએ સાહીઠ પ્લસ પંચાણું ગુણ્યા એના છેદમાં શું એટલે આપણને મળશે બાવન પોઈન્ટ પચીસ માઇનસ સીએફ એટલે કે જે આપણો સતાંશક વર્ગ છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે અહીંયા મળશે આપણને હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભાઈ અહીંયા સાઠ પ્લસ બાવન પોઈન્ટ પચીસમાંથી બાવન બાદ કરીએ એટલે આપણને મળશે અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ભાગા ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સાઈઠ પ્લસ હવે આ બેન્ડનો ગુણાકાર કરીએ એટલે બે પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ એટલે આપણને સાહીઠ પ્લસ બે પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ કરીએ એટલે આપણને મળશે ઝીરો પોઈન્ટ ત્યાંશી અને એ આપણે અહીંયા પ્લસ કર્યામાં એટલે આપણને મળે અહીંયા સાઠ પોઈન્ટ ત્યાંશી હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાઠ પોઈન્ટ ત્યાંશી જે અહીંયા મળે છે બરાબર છે કે ભાઈ પી પંચાણું એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ સાઠ પોઈન્ટ ત્યાંસી ગુણ મળ્યા છે એને શિષ્યવૃત્તિ નહીં મળે એનાથી વધારે જે ગુણ મેળવશે તે જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે એટલે કે સાઠ પોઈન્ટ ત્યાંશી એટલે કે એકસઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે એ જ રીતે અહીંયા આપણે જોઈએ કે ભાઈ પચીસ ગુણ સુધી ના પાસ ગણાશે બરાબર છે તો જો છવ્વીસ ગુણ મેળવનાર વિદ્યાર્થી પાસ ગણાશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમને કે ભાઈ સીધું જ ક્યુ માપ શોધવાનું છે એ ન પૂછે પણ તમને ફેરવીને માપ છે એ પૂછ્યું હોય ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે સ્વાધ્યાયમાંથી દાખલા નંબર બે જોઈએ એક રકમની અંદર બે દાખલા પૂછી લીધા તુલનાત્મક રીતે કે ભાઈ એક ટાયરની કમ કંપની છે ટાયર બનાવતી એમાં એ બ્રાન્ડ અને બે બ્રાન્ડ છે કઈ બ્રાન્ડના ટાયર છે એ વધારે છે અથવા તો મજબૂત છે એવી રીતે આપણને તુલના પૂછી છે તો આપણે જે મધ્યકને આધારે બરાબર એની તુલના કરવાની છે તો અહીંયા ટાયર બનાવતી જે ક કંપની છે બરાબર તો સૌથી પહેલાં આપણે વર્ગ આપેલો છે કે ભાઈ આયુષ્ય કિલોમીટરમાં આપ્યો છે કે ભાઈ દસથી પંદર કિલોમીટરનું આયુષ્ય ધરાવતા હોય એવા એ બ્રાન્ડના ચાર ટાયર છે બરાબર છે પછી પંદરથી વીસ કિલોમીટરનું આયુષ્ય ધરાવતો એવા સાત ટાયર છે એ રીતે આપણને ટાયરની સંખ્યા આપેલી છે તો અહીંયા જ્યારે વર્ગ આપેલો હોય સતત માહિતી આપેલી છે ત્યારે ત્યારે સૌ પહેલાં તો આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે મધ્ય કિંમત શોધી લેવાની બરાબર આ દાખલો તમે ટૂંકી રીતે પણ ગણી શકો છો અને સીધી રીતે પણ ગણી શક ગણી શકો છો બંનેમાં કાંઈ ફેર પડતો નથી ટૂંકી રીતનો માત્ર હેતુ શું હે તો કે તમારું ગાણિતિક જે સ્વરૂપ છે ને એ નાનું થાય ટૂંકું થાય સરવાળા બાદ બાકીમાં સરળતા રહે એટલા માટે બીજું એમાં કંઈ ફેર પડતો નથી તો આપણે અહીંયા મધ્ય કિંમત પહેલાં શોધીએ બરાબર છે તો આની મધ્ય કિંમત છે આપણને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો તો કે દસ વત્તા પંદર કરીએ એટલે પચીસ પચીસ ભાગ્યા બે કરીએ એટલે આપણને અહીંયા પહેલાંની મધ્ય કિંમત મળશે બાર પોઈન્ટ પાંચ હવે વિદ્યાર્થી મિત્રો જોવાનું કે બાકીના અવલોકન છે એ બધાની મધ્ય વર્ગ લંબાઈ સમાન છે તો કે હા પંદરથી વીસ પાંચ પચી વીસથી પચીસ પાંચ થી ત્રીસ પાંચ બરાબર તો વર્ગ લંબાઈ છે એ હવે આમાં પ્લસ કરતો જવાનું મધ્ય કિંમત જે અહીંયા મળી પહેલાં વર્ગની એમાં એટલે ત્યાર પછીના વર્ગની મધ્ય કિંમત આપણને મળશે તો અહીંયા જોઈએ બાર પોઈન્ટ પાંચમાં આપણે પ્લસ કરી પાંચ એટલે બીજા વર્ગની મધ્ય કિંમત મળશે આપણને સત્તર પોઈન્ટ પાંચ જો ન સમજાય તો પાછું આપણે જોઈ લઈએ કે ભાઈ મધ્ય કિંમત એટલે શું તો કે અધસીમા વત્તા વધતા ભાઈ ભાગ્યા બે એટલે અહીંયા આપણે જોયું કે ભાઈ પંદર વત્તા વીસ કરીએ એટલે આપણને કેટલા મળશે તો કે પાંત્રીસ પાંત્રીસ ભાગ્યા બે કરો એટલે કેટલા થાય તો કે સત્તર પોઈન્ટ પાંચ બરાબર હવે આપણે સત્તર પોઈન્ટ પાંચમાં પાછા આપણે પાંચ પ્લસ કરીએ એટલે આપણને કેટલા મળશે બરાબર તો કે બાવીસ પોઈન્ટ પાંચ પછી એ રીતે પાંચ પાંચ પ્લસ કરતું જવાનું એટલે આપણને મળશે સત્યાવીસ પોઈન્ટ પાંચ એમાં પાછા આપણે પાંચ પ્લસ કરીએ એટલે આવશે બત્રીસ પોઈન્ટ પાંચ અને એની અંદર પાછા પાંચ પ્લસ કરીએ એટલે મળે આપણને સાડત્રીસ પોઈન્ટ પાંચ આ દરેક વર્ગની મધ્ય કિંમત આપણને મળી ગઈ હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે આ આપણો એક્સ બની ગયો છે ચલ અવલોકન અને આ અહીંયા આપણી આવૃત્તિ છે એફ બરાબર પહેલાં એ બ્રાન્ડ માટે બરાબર તો એ બ્રાન્ડ માટે આપણે એફઆઈ એકસાઈ આપણે અહીંયા ગુણાકાર કરવાનો કે આ એકસાઈ અને આ એફઆઈ બંનેનો ગુણાકાર કરવાનો તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ પોતાનું કેલ્ક્યુલેટર ચાલુ કરશે અને અહીંયા ગુણાકાર છે એ કરતા જશે કે ભાઈ બાર પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર કરવાના બરાબર એટલે પહેલાં તો એ જ કે બાર ચોકુને અડતાલીસ થાય હવે 0.5 પોઈન્ટ પાંચ છે એ ચાર કરી એટલે બે બીજા થશે એટલે મારા ખ્યાલ પ્રમાણે એ જવાબ આવશે પચાસ ત્યાર પછી સત્તર પોઈન્ટ પાંચ ગુણ્યા સાત કરવાના થાય બરાબર છે કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો સત્તર પોઈન્ટ એકસો ને બાવીસ પોઈન્ટ પાંચ ત્યાર પછી બાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ કરીએ એટલે મીંડાવાળી રકમ છે એટલે સરળ સીધો થઈ જાય બસો ને પચીસ હવે સત્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ કરવાના એકસોને સાડત્રીસ પોઈન્ટ પાંચ પછી બત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરવાના સત્તાણું પોઈન્ટ પાંચ વેરી ગુડ પછી સાડત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા એક કરવાના એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો કરીએ જો આનો સરવાળો કરીએ એટલે અહીંયા આપણને મળશે એ સીગમાં એક્સ આઈ ચાલો વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા આપણને મળે છે છસો ને સિત્તેર બરાબર તો છસો સિત્તેર આપણને કુલ ટોટલ મેળ્યો હવે આપણે એનો મધ્યક આપણે મેળવી લઈએ એટલે એ નીચે જેનો મધ્યક આપણે મેળવીએ એટલે એ મધ્યક મેળવીએ એક્સ બાર બરાબર સીગમાં એ એફઆઈ એક્સઆઈ છેદમાં એન સીગમાં એફઆઈ એક્સઆઈ કેટલું મળ્યું તો કે છસો ને સિત્તેર અને કુલ અવલોકન કેટલા છે તો કે ત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરો એટલે અહીંયા આપણે જોઈએ કે મેંડે મેંડું ઉડી જશે એટલે સડસઠ ભાગ્યા ત્રણ કરીએ એટલો આપણને અહીંયા મધ્યક મળે તો સડસઠ ભાગ્યા ત્રણ કરીએ એટલે કેટલા મળે છે વિદ્યાર્થીને તો બાવીસ પોઈન્ટ ત્રણ બાવીસ પોઈન્ટ ત્રણ અથવા બાવીસ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ આગળ આગળ તમે લખી શકો હવે ત્યાર પછી એ જ રીતે આપણે બી બ્રાન્ડ માટે આપણે શોધવાનું અહીંયા બી બ્રાન્ડ તો બી બ્રાન્ડ માટે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એક્સાઇ છે એ જ રહેશે એને આપણે બી બ્રાન્ડની જે આવૃત્તિ આપેલી છે ટાયની સંખ્યા એની સાથે ગુણાકાર કરવાનો એટલે બાર પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ કરવાના બરાબર છે એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો બાર પંચાને સાઠ એટલે મારા ખ્યાલ પ્રમાણે બાસઠ આવશે બાસઠ આવે છે ઓકે ત્યાર પછી સત્તર પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ કરીએ બાસઠ પોઈન્ટ પાંચ વેરી ગુડ એટલે સત્તર પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલું મળે છે આપણને એકસો ને ચાલીસ વેરી ગુડ ત્યાર પછી બાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા પંદર કરવાના ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ ત્યાર પછી સત્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા નવ બસો સુડતાલીસ પોઈન્ટ પાંચ પછી બત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા છ એકસો પંચાણું વેરી ગુડ અને ત્યાર પછી સાડત્રીસ પોઈન્ટ પાંચ બે કરવાના એટલે પંચોતેર હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણે કરીએ સીગમાં એફઆઈ એક્સાય ચાલો ફટાફટ ટોટલ કરો ચાલો વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણે અહીંયા કર્યો કે ભાઈ કુલ ટોટલ આપણને એફઆઈ એકસાઈ અહીંયા મળે છે એક હજાર સત્તાવન પોઈન્ટ પાંચ આ જ રીતે અહીંયા સૂત્ર મૂકીએ એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એકસાય છેદમાં એન એટલે અહીંયા આપણને મળે એક હજાર સત્તાવન પાંચ એન બરાબર કેટલા આવશે તો કે બી બ્રાન્ડમાં કુલ એન બરાબર કેટલા છે ટાયરની સંખ્યા પિસ્તાલીસ તો બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને મળશે અહીંયા ત્રેવીસ પોઈન્ટ પાંચ આ એક્સ બાર મેળો હવે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે કઈ બ્રાન્ડનું ટાયર છે વધારે ચડિયાતું હશે એવી રીતે આપણે એની તુલના કરવાની છે સરખામણી કરવાની છે કે વધુ સારા હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવાનું કે જે બ્રાન્ડમાં ટાયર એટલે કે જેનો મધ્યક જે અવલોકનનો મધ્યક વધારે આવે બરાબર છે એ વધારે સારા અવલોકન હશે અથવા તો એ ચડિયાતા હશે તો આપણે આમાંથી જોઈ શકીએ છીએ કે બી બ્રાન્ડના જે ટાયર છે એનો છે એ ત્રેવીસ પોઈન્ટ પાંચ આવે છે અને એ બ્રાન્ડના મધ્યક્ષે એ બ્રાન્ડના ટાયરનો મધ્યક છે બાવીસ પોઈન્ટ તેત્રીસ છે તો વધુ મધ્યક કયો છે તો કે બી બ્રાન્ડના ટાયરનો મધ્યક્ષે તો તેથી કહી શકાય કે બી બ્રાન્ડના ટાયરનો મધ્યક વધુ હોવાથી તે સારા ટાયર છે કોની સરખામણીમાં તો કે એ બ્રાન્ડના ટાયર કરતાં બી બ્રાન્ડના ટાયર વધારે સારા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કમ્પ્લીટલી બધી જ સમજૂતી સાથે આ સ્વાધ્ય અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ બરાબર મારા ખ્યાલ પ્રમાણે જેટલું આમાં મારે તમને ડીપમાં અથવા તો જે જે ટોપિક હતા ઊંડાણપૂર્વકના સમજૂતીના એ બધા જ ટોપિક છે એ લઈ લીધા છે બરાબર હજુ તમને ઘરે પ્રેક્ટિસ મળે ઘણા બધા સ્વાધ્યાયના દાખલાઓ છે બરાબર પ્રેક્ટિસ માટે એ બેઠા એ ગણજો જેટલી પ્રેક્ટિસ કરશો બરાબર એટલી વધારે ગ્રીપ આવશે ઝડપ આવશે અને રકમ સમજવામાં તમને સરળ રહેશે બરાબર હવે પછી આપણે નવા ટોપિક સાથે નવા સ્વાધ્યાય માટે મળીશું ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ